नमस्कार विद्यार्थी मित्रों, आदर्श प्राथमिक शाला में आपनुं स्वागत छे। आजनो विषय छे आसपास तेमां आजे आपणे भाग बे जे आगला पेटमां जे पूर्ण करी हतुं त्यांथी आगळथी आपणे आजनी शरूआत विगते करशुं, जेमां आगला पेटमां आपणे अहीं स्क्रीन पर देखी शकीए एम प्राणीओना काम जोई शकाय छे अने कया प्राणीओ नथी जोई शकाता એ બાબતે આપણે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ ત્યાંથી આગળ જોતા શું તમે વિચારો છો કે જેના કારણ આપણે જોઈ શકતા નથી અને ખરેખર કામ નથી હોતા, કે ચાલો આપણે આ ચિત્રનું અવલોકન કરવાનું છે। તો આ ચિત્રમાં તમે જુઓ છો કે કયા કયા પક્ષીઓ અહીં આ સ્ક્રીન ઉપર દર્શાવેલા છે, તો તે આપણે એના નામ બોલશું મારા પરથી। અહીં પહેલું ચિત્ર છે કૂતરો છે, બીજું ચિત્ર છે ચકલી છે, ત્રીજો પોપટ છે, પછી બતક છે, કાગડો છે અને ગેટકો છે। આટલા પક્ષીઓ અને પ્રાણીઓમાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। ત્યારબાદ તેમાં નીચે અહીં ચિત્રમાં આપેલ પ્રાણીઓના નામ કહો, જેમ મેં તમને જણાવ્યા એમ અહીંયા પહેલા પ્રશ્નના જવાબમાં તમારે લખવાનું છે આપેલ પ્રાણીઓના નામ, એટલે તમામ જે જે ચિત્રોમાં ખોટા દેખાય છે બધા નામ અહીં લખવાના છે। કૂતરો, ચકલી, પોપટ, બતક, કાગડો અને ગેટકો, જે પહેલા પ્રશ્નનો જવાબની અંદર તમારે નામ લખવાના છે। તમે તેમના કાન જોઈ શકો છો, તો આ બધાના કાન તમે જોઈ શકો છો કે નહીં એ તમારે નિરીક્ષણ કરવાનું છે। તો ના, આ બધા પ્રાણીઓના કાન અમે જોઈ શકતા નથી, એમને ખાલી માથાના ભાગની બંને બાજુએ નાના નાના છિદ્રો હોય છે। કાનની જગ્યાએ ઝીણા ઝીણા એમના માથાના ભાગમાં બંને બાજુએ ડાબી અને જમણી તરફ બે છિદ્રો હોય છે, તે બધાને કાન છે ભલે આપણે જોઈ શકતા નથી। હા, તે બધાને કાન છે પણ આપણે જોઈ શકતા નથી। બીજા અહીં આગળનો પ્રશ્ન છે, બીજા એવા પ્રાણીઓ શોધો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમના નામ લખવાના છે। અહીંયા શું કીધું છે મિત્રો, બીજા આવા પ્રાણીઓ શોધવાના છે કે જેના કાન આપણે જોઈ શકતા નથી, જેના કાન આપણે જોઈ શકતા નથી એવા અહીં નામ દર્શાવવાના છે। તો તેના જવાબમાં આપણે આગળ લખવાનું છે સાપ, સાપ, મગર, ડેડકો અને માછલી જેવા અલગ અલગ પ્રાણીઓ છે જેના પક્ષીઓ સિવાય જેમ પક્ષીઓના કાન દેખાતા નથી એમ આવા પ્રાણીઓના પણ કાન આપણે જોઈ શકતા નથી। સાપ, મગર, ડેડકો, ત્યારબાદ માછલી એમ વગેરે અહીં નામ સ્ક્રીન ઉપર તમે દર્શાવી શકો છો। વાંચો અને લખો, જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી, જેના કાન પંખા જેવા હોય એ પ્રાણી, તો સૌથી મોટા કાન ધરાવતું પ્રાણી કયું છે, તો તેનું નામ અહીં લખવાનું છે હાથી। તો હાથીના કાન પંખા જેવા હોય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જેના કાન પર્ણ જેવા હોય એ પ્રાણી, પર્ણ એટલે વૃક્ષોના પાન, વૃક્ષોના પાન જેવા જેના કાન હોય એનું નામ છે અહીં સસલું, સસલાના કાન એકદમ એના જેવા તમને જોવા મળશે। ત્યારબાદ છે, જેના કાન તેના માથાથી ટોચ ઉપર હોય તેવા પ્રાણી, માથાની સૌથી ટોચ ઉપર એટલે જે પ્રાણીનું માથાનો ભાગ છે એની સૌથી ઉપરના ભાગમાં કોને કોને કાન આવેલા છે તે દર્શાવવાનું છે। તો સસલું, ઘોડો, તમે ઘોડાને જોજો તો ઘોડાની સૌથી ટોચ ઉપર કાન હશે, બરાબર। જો તમે ગાય, ભેંસ, બકરી એ બધાને જોશો તો કાન એમની માથાની બંને બાજુના ભાગમાં હશે, પણ જે સસલું છે, ઘોડો છે એ બધાના કાન જોશો તો સીધા ઉપર જ હશે, બરાબર માથાના ટોચના ભાગમાં આવશે। તો આના જવાબમાં આવશે સસલું અને ઘોડો, જેના કાન તેમના માથાની બંને બાજુ હોય તેવા પ્રાણીઓ। તો જે કાન બંને બાજુ જોઈ શકો છો એવા પ્રાણીઓ કયા છે, તો ભેંસ, ભેંસ, ગાય, બળદ, બરાબર, કૂતરો, આ બધાના કાન માથાની બંને બાજુએ આવેલા હોય
છે તમે સારી રીતે જાણો છો કે કાન સાંભળવામાં મદદ કરે છે કેટલા પ્રાણીઓ તમે કાનથી જોઈ શકો છો તો કેટલાકમાં જોઈ શકતા નથી આપણે પક્ષીઓના કાન જોઈ શકતા નથી પક્ષીઓના પાછળની બંને બાજુએ નાના નાના કાન હોય છે પક્ષીઓના કાન હોય છે પણ આપણે જોઈ શકતા નથી એમની માથામાં બંને બાજુએ ડાબી અને જમણી તરફ બે ઝીણા ઝીણા છિદ્રો એટલે ઝીણા ઝીણા બે નાના નાના કાણા આવેલા હોય છે જે તેમના કાન હોય છે સામાન્ય રીતે કાણા પીંછાથી ઢંકાયેલા હોય છે તે પક્ષીઓને સાંભળવામાં મદદ કરે છે જે કાણા હોય છે માથાના બંને બાજુએ તે પક્ષીઓને સાંભળવામાં મદદ કરે છે જો તમે ધ્યાનપૂર્વક જુઓ તો ગરોળીના માથા પર નાના નાના કાણા જોઈ શકો છો તે કાન છે મગરને પણ આ રીતે કાન હોય છે પરંતુ તે આપણે સરળતાથી જોઈ શકતા નથી બરાબર તો તમે તમારા ઘરે ગરોળી દિવાલ પર ફરતી જોઈ હશે બરાબર મગર ક્યાં તમે પ્રાણી સંગ્રહાલયમાં તમે ક્યાં જંગલમાં ફરવા ગયો હોય ત્યાં અથવા પ્રાણી સંગ્રહાલયમાં તો હોય જ છે તો તેના કાન જોરું તમે નિરીક્ષણ કરશો તો ગરોળીના કાન જે ઝીણા ઝીણા બે કાણા તમને દેખાશે એવી રીતે મગરને પણ બે છિદ્રો હોય છે બહુ કાન આપણે જેમ ઉપસેલા હોતા નથી તો બાળદોસ્તો હવે પછીનો આગળના પ્રયત્નમાં ભણશું નમસ્કાર.